उमरगामनी 17 वर्षीय सगीरानी हत्या करनार त्रण पैकी बे बाळकिशोर झड़पाया, मुख्य आरोपी फरार। ट्यूशन क्लास में जती 17 वर्षीय सगीराने एकतरफी प्रेम में पड़ेला युवाने युवतीना शरीर पर चाकूना घा मारीने मौतने घाट उतारी भागी जवानी घटना में पोलीसे कायदाना संघर्ष में आवेला बे बाळकिशोरोनी गणतरीना कलाकों में वलसाड पोलीसे झड़पी पाड्या हता, ज्यारे मुख्य आरोपी फरार होवानु जिल्ला पोलीस वडाए पत्रकार परिषद में जणाव्यु हतु। वलसाड जिल्ला पोलीस वडा डॉक्टर राजदीप सिंह झाड़ाए आज रोज पत्रकार परिषद में जणाव्यु के मूळ यूपी अने हाल उमरगामना गांधीवाड़ी में रहती 17 वर्षीय हेमाबेन चंद्रेशभाई यादव बपोरे 3 वागे पोताना मोपेड पर ट्यूशन जवा माटे निकली हती, जे दरमियान उमरगाम तालुकाना नानी दहाट गामे रोड पर 3 जेटला ईसमो आंतरिक युवतीनुं मोपेड ऊभु रखावी युवतीने घेरी लई बन्ने मित्रोए युवतीना हाथ पकड़ी लीधा बाद प्रेमी युवके युवतीना पेट तथा शरीरना अन्य भागे चाकूना घा मार्या हता। જ્યારે બંને મિત્રોએ પણ ચાકુના ઘા મારી હત્યા કરી ત્રણેય ઈસમો ભાગી છૂટ્યા હતા। ઘટનાની જાણ થતાં ઉમરગામ ટાઉન પોલીસ વલસાડ એલસીબી એસઓજીની ટીમે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરવા માટે નાકાબંધી કરી હતી, જે બાદ હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓ પૈકી કાયદાના સંઘર્ષમાં આવેલ 2 બાળકિશોરોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા। વધુમાં એસપીએ જણાવ્યું કે અગાઉ ઘણા સમયથી મિત્રતા હોવાથી વાતચીત કરતા હતા, પરંતુ છેલ્લા થોડા સમયથી આરોપી પંકજ પાસવાન સાથે વાત કરવાનું બંધ કરી દેતા તેની અદાવત રાખી આરોપી પંકજ પાસવાન નાઓએ તેના અન્ય 2 મિત્રો સાથે મળી હાઈવેની અલગ અલગ હોટેલ પરથી 2 ચપ્પુ લીધા હતા। હેમા યાદવની હત્યા કરવાની ઘટનામાં હત્યા કરનાર મુખ્ય આરોપી પંકજ યોગેન્દ્ર પાસવાન ભાગી છૂટતા પોલીસે તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે। આ અંગે ઉમરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે। ગઈકાલના રોજ ઉમરગામ પોલીસ સ્ટેશનની બાજુમાં ઉમરગામની બાજુમાં નાની દહાડ કરીને ગામ આવેલું છે, ત્યાં 18 વર્ષની યુવતી જેનું નામ હેમાબેન યાદવ હતું, એ યુવતી પોતે ટ્યુશન ક્લાસીસથી પરત થઈ રહ્યા હતા। એ દરમિયાન 3 ઈસમોએ એમના ઉપર પ્રાણઘાતક હુમલો કર્યો અને જેમાં તેમની મૃત્યુની જેલ જે બાબતે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા 2 કિશોરને વલસાડ જિલ્લા પોલીસ એસઓજી એલસીબી અને સ્થાનિક પોલીસની કોર્ડન કરી અને અટક તાત્કાલિક કરી લેવામાં આવી હતી। મુખ્ય આરોપી જે પંકજ પાસવાન છે એની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરેલા છે અને હાલ તેમની તપાસ ચાલી રહી છે। આ બાબતની કોઈ હજી સુધી એમના પરિવાર તરફથી ક્યારેય પોલીસને ફરિયાદ કરવામાં નથી આવેલી, પરંતુ ફરિયાદમાં મરણ જનારના પિતાના જણાવ્યા મુજબ પહેલાં મિત્રતાપૂર્ણ સંબંધો હતા અને બંને પાડોશમાં રહેતા હોય, છેલ્લા 1-1.5 મહિનાથી બોલવાનું બંધ કરેલું, જે બાબતે આરોપીએ મનદુખ રાખી અને પોતાના મિત્રો સાથે મળી અને આ કૃત્ય કરેલ છે। ખૂબ જનૂનપૂર્વક પેટના ભાગે, પગના ભાગે, ગળામાં અને ખભાના ભાગે છરીના ઘા મારેલા છે। આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ હજી સુધી ધ્યાનમાં નથી આવેલ અને જે 2 કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી। એ બંને પૈકીના 1 વ્યક્તિએ યુવતીને પકડી રાખી હતી અને બીજાએ છરીના ઘા માર્યા હતા અને જેણે પકડી રાખી હતી એણે પણ પાછળથી છરી વડે હુમલો કરેલો છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।